જે દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર યોજાતો હોય છે ખૂબ પ્રખ્યાત મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહેતા હોય છે ઉમટતા હોય છે પરંતુ આ વખતે વરસાદે મેળાની પણ મજા બગાડી છે ભારે વરસાદને પગલે આ લોકમેળો આજે સતત બીજા દિવસે પણ બંધ રહ્યો સાતમ આઠમનો મેળો રાજકોટમાં દર વર્ષે યોજાય છે અને ખૂબ પ્રખ્યાત જાણીતો છે પરંતુ આ વખતે એક તો પહેલાથી વિવાદમાં રહ્યો છે સંચાલકોના કારણે કારણે રાઇડ્સ અને હવે વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે ત્યારે અત્યારે મેળાના કેવા હાલ છે તે જાણીએ અમારા સંવાદદાતા મોહિત પાસેથી મોહિત સાતમ આઠમનો તહેવાર છે અને સૌરાષ્ટ્રની વાત આવે ત્યારે સૌરાષ્ટ્રનો ખૂબ પ્રખ્યાત આ લોકમેળો આજે બીજા દિવસે પણ બંધ છે સ્પષ્ટપણે આજ સવારથી વરસાદી માહોલ છે આજનો દિવસ એ આઠમનો દિવસ છે અને આજે રાજકોટના લોકમેળા માટેનો આ મહત્વનો દિવસ કહેવાય છે કારણ કે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો આજે મેળો માણવા માટે આવતા હોય છે પરંતુ જે રીતે ગઈકાલથી જ રાજકોટમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે ગઈકાલથી આજ સુધીમાં એટલે કે ચોવીસ કલાકમાં સાડા નવ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે ને તેના કારણે રાજકોટના રેસ્કો ગ્રાઉન્ડના હાલ બેહાલ થઈ ગયા છે અને મેળાનો રંગમાં ભંગ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે આપને સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ તમે જોઈ શકો છો કે અત્યારે પણ જે લોકમેળામાં છે તે અનેક જગ્યા એવી છે કે જ્યાં પાણી છે તે ભરાયેલા છે જાણે જે તળાવ બની ગયું હોય રાજકોટનું રેસકોસ ગ્રાઉન્ડ તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા ગઈકાલે જયારે વરસાદ આવ્યો ત્યારબાદ જે માર્ગ અને મકાન વિભાગ છે તેમના દ્વારા પાણી નિકાલની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી અને કેટલાક રસ્તાઓ જે બુરી દેવામાં આવ્યા હતા તે રસ્તા ખોલવામાં આવ્યા જેથી કરીને પાણીનો નિકાલ છે તે થઈ શકે પરંતુ આજે પણ ફરી એકવાર એની એ જ સ્થિતિ છે તે જોવા મળી છે અને અનેક જે સ્ટોલની સામે છે તે પાણીનો ભરાવો છે તે થઈ ગયો છે રાજકોટના લોકમેળામાં જે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લોકો છે તે આ મેળો મારવા માટે આવતો હોય છે એટલું જ નહીં પરંતુ વેપાર રોજગાર માટે રાજ્ય બહારથી પણ લોકો છે તે અહીં આવતા હોય છે પરંતુ ત્રણ દિવસમાં કારણ કે આજે મેળો શરૂ થયાનો ત્રીજો દિવસ છે અને આજે ત્રીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન આવ્યું છે કારણે જરૂરથી વેપારીઓમાં એક નિરાશા છે તે જોવા મળી છે રાઈડ ને લઈને પહેલેથી જ જે આ મેળો છે તે વિવાદનો મેળો બની ગયો હતો ને રાઈડ શરૂ થઈ ન હતી અને જ્યાં રાઈડ શરૂ થવાની આશાનું કિરણ જાગ્યું ત્યાં જ વરસાદે

તમામ પ્રકારના પાણી નિકાલના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ વધારવાની માંગ છે તે પણ કરવામાં આવી છે જેને લઈને તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય છે તે લેવામાં આવ્યો નથી પરંતુ અત્યારના જે રાજકોટના રેસ્કો ગ્રાઉન્ડના જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તેના પરથી અંદાજો લગાવી શકો છો કે જન્માષ્ટમીના મેળાના હાલ છે તે આ પ્રકારે બે હાલ છે તે થઈ ગયા છે હવામાન વિભાગે હજુ પણ આજે વરસાદ છે તેની આગાહી કરી છે અને આગામી બાર કલાક ભારતીય અતિભારે વરસાદ છે તે પડી શકે છે તેને જોતા જરૂરથી આ મેળામાં વરસાદનું વિઘ્ન આવ્યું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે આજ સવારથી રાજકોટ શહેરની જો ઓવરઓલ સ્થિતિની વાત કરવામાં આવે તો ઓવરઓલ રાજકોટ શહેરમાં આજે સવારના દસ વાગ્યા સુધી એક ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો અને હજુ પણ ધીમી ધારે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે રાતભર અવિરત વરસાદ છે તે વરસ્યો હતો અને એક પ્રકારે જે વરસાદી માહોલ છે એ અત્યારે રાજકોટ શહેરમાં જોવા મળ્યું છે આખી સિઝન દરમિયાન રાજકોટમાં સારો વરસાદ આવ્યો નહોતો પરંતુ ચોવીસ કલાકમાં સાડા નવ વીચ વરસાદ આવવાને કારણે રાજકોટના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જી માનસી જી મોહિત આભાર આપનો એટલે રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં જળ ભરાવ થઈ ગયું છે અને એ સાતમ આઠમનો જન્માષ્ટમીનો આ મેળો આજે પણ બંધ રહ્યો આજે બીજો દિવસ છે જ્યાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં પાણી ભરાવાના કારણે લોકમેળો બંધ કરવામાં આવ્યો છે આ દ્રશ્યો જુઓ લોકમેળામાં એક સમયે જ્યાં રંગારંગ હતું લોકો દેખાતા હતા લોકો ઉમટતા હતા આજે એ જ લોકમેળો બંધ હાલતમાં છે કારણ કે વરસાદે મેળાની મજા વગાડી છે